वर्णिवेशणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च श्री नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની બોલો શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય બોલો શ્રી ઘનશ્યામ જય કથા સાંભળનારા દરેક ભક્તોને ખૂબ પ્રેમથી જય શ્રી સ્વામિનારાયણ શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર ત્રીજું તરંગ પંદરમું આજે આપણે પ્રારંભ કરીશું ભગવાન કાલવાણી ગામમાં ભીમ એકાદશીનો ઉત્સવ કરશે અને માંગરોળના નવાબનો પત્ર મહારાજને મળશે આ બે પ્રસંગ આપણે શ્રવણ કરીશું અરે બ્રહ્મચારી મુકુંદ હે હરિકે ધોવાય હાથ રૂમાલ દિએ કર લો નહિત હરી લિયે સો સાથ બ્રહ્મચારી મુકુંદ મુકુંદહી હરિકે ધોવાય હાથ રૂમાલ દિય કર લો નહિત હરી લિયે સો હાથ ચટક ચટક ચલે ચાલહી લટક કરત ભક્ત કે જો કાલવાણી ગામમાં મહારાજ ભક્તોના પ્રેમ ને જોઈને એમ બોલ્યા ગોકુળના પ્રેમી ભક્તો એ જાણે કે કાલવાણી ગામમાં જન્મ લીધો છે પ્રેમી ભક્તોના મનોરથ પૂરા કરવા માટે જલેબી અને મોતીચૂર પીરસવા માટે ભગવાન સ્વામિનારાયણ પોતે નીકળ્યા છે પાંચ પાંચ સાત સાત વાર પંગતમાં ફરી ફરીને જમાડ્યા છે ભક્તોને મુકુંદવર્ણીએ શ્રીહરિના હાથ ધોવડાવ્યા હાથ લૂછવા માટે રૂમાલ આપ્યો તેને શ્રીહરિએ હાથમાં લીધો હાથમાં રૂમાલ છે चटक चटक चाल थी चालता श्रीहरि करना लटका करता हता। ते चाल करना लटका करती महाराज छबी ना हृदय में अखंड वसी चटक चटक चले चाल हे लटक करत कर दो सो छ भक्त के ओर में અખંડ રહત હે જો સો છબે ભક્ત કે ઓર જો એક તો કેમાં એ પુરુષોત્તમ નારાયણના લટકા શ્રી હરિ એક પળ વાર જેટલો સમય પણ હરિભક્તોથી છેટા જતા નહીં જેમ ચુંબક લોઢાને ખેંચે ને એમ ભગવાન ભક્તોમાં ખેંચાય છે કે ભક્તો ભગવાનમાં ખેંચાય છે એ પછીની વાત પણ એ પુરુષોત્તમ નારાયણની કૃપા પણ કેટલી કે અડધી રાત સુધી સંતો હરિભક્તોની સાથે બેઠા રહે હમણાં ગુરુજી પધારે આપણે જોયું સવારના સાત વાગેથી હરિભક્તો દર્શન કરવા આવે જમવાનો ટાઈમ ન મળે આરામ કરવાનો ટાઈમ ન મળે આપણને એમ થાય ભગવાન અને મોટા પુરુષો પોતા માટે નથી જીવતા બીજા માટે જીવે છે જેની પાસેથી એક રૂપિયાની પણ આશા નથી જેની પાસેથી ક્યારેય પણ એક વસ્તુ મેળવવાની આશા નથી એવા વ્યક્તિ માટે પણ એના કલ્યાણ માટે પણ મોટા પુરુષો જે દાખલો કરે છે ને એ મેં આંખેથી જોયો છે ત્યારે એમ લાગે એ હું તો કારણે રે આવ્યો ધામ દેહ આપણે ભાગ્યશાળી છીએ ભક્તો એવા મહારાજ મળ્યા એવા ગુરુદેવ મળ્યા એવા આપણને સંતો મળ્યા કીબત આવતા રહો અહીંયા એવા આપણને ભક્તો મળ્યા ખરેખર વી આર રિયલી બ્લેસ્ડ વી આર રિયલી લક્કી જેનું હૃદય માખણના જેવું કોમળ હતું આવા શ્રીહરી રાત દિવસ હરિભક્તોની સાથે નજીક રહેતા શ્રીહરિના લટકા અત્યંત રસભર્યા હતા જેના અંતરમાં તે લટકા ખૂત્યા હોય તે શ્રેષ્ઠ અને અનુપમ એવા શ્રીહરીને પળ પણ ભૂલી શકતા નહીં શ્રીહરિ બપોરે એક ઘડી અડધી ઘડી આવીને પલંગ ઉપર શયન કરતા સંતો કીર્તન ગાતા કોઈ સંત શ્રીહરિ ધ્યાન કરતા મહારાજના લટકા જેને જોયા હોય ને એ ભૂલી ન શકતા હે નરિજન સુ નહી સદીન સમ ભક્તોના પ્રાણ એવા ભક્ત વત્સલ ભગવાન શ્રી હરિ જ્યારે જ્યારે ભક્તો યાદ કરે ત્યારે ભક્તોની વચ્ચે હાજર થઈ જાય અને મહારાજના લટકા છે ને એવા હતા ક્યારેક શું થાય હરિભક્તો એવો સરસ મજાનો ઢોલ્યો હોય ઢોલિયાની પાછળ આવો તકિયો મૂક્યો હોય મહારાજને પ્રાર્થના કરે મહારાજ બિરાજમાન થાવ કંઈક વાત કરો તો શ્રીજી મારા ગાદી ઉપર ન બેસે તકિયાની ઉપર ચડીને બેસી જાય હવે આ ભૂલાય પેલો નાનો દીકરો હોય કેવી ધમાલ કરતો હોય એની ધમાલ પણ મીઠી લાગે નિર્દોષ છે ને તકિયા ઉપર બેસી જાય ઉમરેઠમાં ગાડા ઉપર ચડીને ત્યાં કે મારે ભૂખ લાગે છે દહીં લાવો કેવા લટકા એ પુરુષોત્તમ નારાયણની મૂર્તિને તો જો યાદ કરીએ ને એમના ચરિત્ર એમનું મુખારવિંદ એમની મનોહર મૂર્તિ એમના લટકા એક એક એમની વસ્તુ એવી છે ને સર્વોપરી છે એટલા માટે શ્રીજી મહારાજનું એક નામ સંતોએ પાડ્યું તમે ક્યારેય નહીં સાંભળ્યું હોય એ લટકાળો આ શબ્દ છે શુદ્ધ ગુજરાતીમાં ધમાલી જેને કહેવાય થોડો ઉદ્દંડ જેને કહેવાય આપણે કીધું એવું ન પણ કરે ઊંધું જ કરે મારે નહીં ઊંધું ઊંધું કરે પુરુષોત્તમ નારાયણના કઈક લટકા એ હાથના લટકા એ માળા કરતા હોય બબ્બે મણકા ચાર ચાર મણકા સુરા ખાચર આવે સુરા ખાચર જોઈને હશે હા પેટ પકડી અરે મહારાજ તમે ભણું ભગવાનને માળા કરતા આવડતી નથી આ બબ્બે ચાર ચાર જાય છે આ શું કરો મહારાજ હશે સુરા ખાચર ને કહે સુરા તમારા તો એક જ ભગવાન એટલે એક એક મણકો તમારે ફેરવવો પડે અમારા તો ઝાઝા ભગવાન સુરા ખાચર કે વેલેથી કેવું હતું તો તમારી માળા ના કરત ને બીજો કોઈ ગોતી લેતા કેવી રમુ છો મહારાજ કેટલા ભગવાન કયા કયા અરે તમે તો અમારા નામની માળા કરો અમે અમારા હરિભક્તોના નામની માળા કરીએ પણ કેવડી મોટી માળા રાખીએ એટલે મેં આજે ક્રમ બદલ્યો એમ હવે અમે પેલા નેમ વાઇઝ માળા કરતા હવે ગામ વાઈઝ માળા કરીએ છીએ અમેરિકા પ્રમાણે કહેવાય વિલેજ વાઈઝ નામ વાઇઝ કરવા જઈએ તો એકસો આઠ મણકા ખૂટી પડે એટલે મેં યાદ કરીએ ગઢડા અમારા દાદા ખાચર હરજી ઠક્કર બે ભક્તો એટલે બે મણકા જાય અમે યાદ કરીએ અગતરાય પર્વતભાઈ એનો દીકરો એના ભાઈ બધા હરિભક્તો એટલે ત્રણ મણકા જાય અમે બીજું ગામ યાદ કરીએ ચાર હરિભક્તો તો ચાર મણકા જાય સમજ્યા તમે એ પુરુષોત્તમ નારાયણ ચેષ્ટામાં આપણે સાંભળીયે ચેષ્ટા એટલે લટકાત થયા તકિયા ઉપર બેસી જતા ક્યારેક માળા કરતા કરતા માળા તોડી નાખતા લીલા છે એ લટ કાળો એ લટકો મોહાન મોરલી वातो रे लट सखाने संगे अते अति ओच्छ गीता मधोरा गातो रे लट મનોહર મૂર્તિ હોય પ્રેમનો સાગર હોય પ્રેમી ભક્તોનો પ્રાણ હોય અને એ લટકા કરે ચટકંતી ચાલ ચાલે કોઈની સામે તીર્થી નજર કરીને જુએ એ મહારાજના લટકા સંતોએ હરિભક્તોએ નિહાળ્યા એમનું નામ પાડ્યું લટકાળો નખરા કરનારો એ લટકા લટકાળા ઘન શ્યામ ના ખટકે ઊંડા અંતર માય સજની શ્રીજે જે મુજને રે પ્રેમાનંદ સ્વામી કહે અંતરમાં ઊંડા એવા ખૂતી ગયા છે એવા ખૂતી ગયા છે દિલમાં ઘા કર્યો હોય ને અને ઘા થી જિંદગી ભૂલાઈ નહીં ને એમ પુરુષોત્તમ નારાયણે પ્રેમના ઘા કર્યા હા એવા પ્રેમના ઘા કર્યા એક વાર મળ્યા હોય લગાડી તે પ્રે લડે એ લગાડી लगाडी ते प्रेति हे मारा लाल प्रीतलडी हो लगाडी प्रीतम मार्या प्रेमना तमे तिखा ती तीबाण પ્રીતમ માર્યા એ પ્રેમના તમે તીખા બાણ જોતા તમને એ મારા જાદવા થયા પરવસ મારા પ્રાણ રે પ્રીતલડી હો લગાડી કેવી પ્રીતિ લગાડી હશે પ્રેમના કેવા તીખા બાણ માર્યા હશે આખી જિંદગી આ પુરુષોત્તમ નારાયણના લટકા ભક્તો ભૂલી ન શકતા આપણે એવા ભાગ્યશાળી નથી આપણે વાંચી શકીએ છીએ આ તો દર્શનની વાત છે જેને જોયા હોય એની હે પણ આપણા ગુરુજી હસતા હોય અને ગાલે ખાડા પડતા હોય તમે જોજો તો ખરા મોટા પુરુષોમાં ભગવાન રહ્યા છે એકાદ વાર દર્શન થાય ને આખી જિંદગી માણસ ન ભૂલે મોટા પુરુષ ભગવાનને સંભાળીને સાથે રાખીને કોઈ પણ પ્રકારના સ્વાર્થ વિના જ્યારે જીવોનું કલ્યાણ કરવા માટે વાતો કરતા હોય એના યોગમાં આવે એનું એવું ખેચાણ થાય એ જીવ એવો જોડાઈ જાય એને જગત ન છોડવું હોય તો પણ છૂટી જાય આવા મહારાજ હતા અને મહારાજને ધારનારા સંતો પણ એવા છે ગામથી પશ્ચિમમાં મોટું આંબાનું ઝાડ હતું શ્રીહરી રોજ ત્યાં સભા કરતા તે આંબાની ડાળે ઝૂલાના રૂપમાં એક પલંગ બાંધ્યો હતો લાલજી સુતારે તેને શણગાર્યો હતો શ્રીહરિ તે ઝૂલાના પલંગ ઉપર જઈને બિરાજમાન હતા તે પણ હરિભક્તોને દર્શન દેવા માટે જ બિરાજતા સતાનંદ સ્વામી મહાન સમર્થ હતા તેવા જ ઉદાર અને સમર્થ સ્વરૂપાનંદ સ્વામી હતા વ્યાપકાનંદ સ્વામી નિરંજનાનંદ સ્વામી સુખાનંદ સ્વામી અને સુખધામ આનંદાનંદ સ્વામી એ આદિ અનેક મોટા સંતો હતા શ્રીહરિ તેમને કાયમ પોતાની સાથે રાખતા તેમાં આનંદાનંદ સ્વામી ઘણા નિપુણ હતા તેઓ નિરંતર શ્રીહરિની સેવામાં તત્પર રહેતા શ્રીહરિએ તેમને અત્યંત નિર્મળ બુદ્ધિવાળા જાણીને પ્રેમથી તેમને પોતાની સેવામાં રાખ્યા તેઓ શ્રીહરિની મરજી પ્રમાણે નિયમિત રીતે કહેલી સેવા કરતા શ્રીહરિને અંગે પ્રેમથી ફૂલેલ તેલ ચોળતા અને સારી રીતે પ્રેમથી સ્નાન કરાવતા અને ભાવથી વસ્ત્રો અને અલંકારોને પહેરાવતા અનેક પ્રકારના મેવાઓ અને મીઠાઈઓને સવારે અને સાંજે જમાડતા શ્યામ સુંદર સ્વરૂપને ધારી રહેલા શ્રીહરી તે વખતે વર્ષના ઘનશ્યામ સ્વરૂપ ઘણું સોહામણું લાગતું એ ઘન શ્યામતનું આ શ્યામ શબ્દ સમજવા જેવો છે દાદા શ્યામ એટલે કાળો નહીં અંગ્રેજીમાં એનું ટ્રાન્સલેશન ઘણા બ્લેક કરતા હોય પણ બ્લેક નથી આ સ્કાય બ્લુ વધારે ધોળો હોય ને તો ખરાબ લાગે અને વધારે કાળો હોય તો પણ ખરાબ લાગે માપે ગોરો હોય તોય સારું લાગે અને માપે કાળો એટલે શ્યામ ઉજળો વાન તેજસ્વી મુખારવિંદ પણ શ્યામ સરખું ઘન શ્યામ તનુ મહાસ અધર લાલ બિંબ બિંબ બનાવું ધર લાલ બિંબ બનાવું મુછકે દોરા સુંદર મુખ આનંદ ઉપજાવે ઘન શ્યામ તનુ મહા સોહાવે મહા એટલે અત્યંત અત્યંત શોભી રહ્યું છે શ્યામ સુંદર પ્રભુ છે ઓઠ પાકા ઘીલોડાના જેવા લાલ છે સાંભળીને આનંદ થઈ જાય આપણને તો તો જેને દર્શન કર્યા હોય આખો આંખ સામે એ તો ફિદા થઈ જાય ને મૂછનો દોરો સુંદર દેખાતો હતો બાવીસ વર્ષ હતા ને મુખ ઉપરનું મંદ મંદ હાસ્ય તો અનોખું હતું એમાં ભીમ એકાદશી મહાન ભયને ટાળનારી અને પાપને તારનારી શાસ્ત્રમાં કહી છે તે ભીમ એકાદશીનું અનુપમ વ્રત અને તે નિમિત્તનો ઉત્સવ દેવો અને મનુષ્યોના રાજાધિરાજ આવા શ્રીહરિએ કર્યો અને કરાવ્યો જેઠ સુદ એકાદશીનો દિવસ આવ્યો તે દિવસે હરિભક્તો પાકી કેરી ઘણા જ હેતથી લાવ્યા તેમજ શ્રીહરી આગળ પ્રેમથી અર્પણ કરેલા બરફીને પેંડાઓનો તો કોઈ પાર ન હતો ફરાળ કરવામાં ઉપયોગી થશે આવું ધારીને કોઈ હરિભક્તે પાકા કેળા ઘણા લાવીને શ્રીહરિને અર્પણ કર્યા તેથી સુખદાયક શ્રીહરી ઘણું રાજી થયા એકાદશીનો દિવસ આવે એટલે આપણા મામા યાદ આવે કે ભગત મામાને એકાદશી ખૂબ વાલી મહારાજને પણ વાલી આપણા ગુરુજીને પણ વાલી આપણા સંતો ભક્તો બધાને વાલી પણ મને યાદ છે હું તો ઘણા લાંબા સમયથી મામાની સાથે રહેલોને આ મંદિરનું કન્સ્ટ્રકશન ચાલવાની પરમિશન ન મળતી હોય મામા એકાદશી કે આજે થઈ જશે બેંકની લોન એની મિટિંગ કરવાની હોય બે જગ્યાએ નિષ્ફળતા હોય ત્રીજી વખત મને કે સ્વામી એકાદશી એ ગોઠવીએ ભગવાન સારું કરી દેશે એકાદશીનો મહિમા અપાર છે કથા સાંભળનારા ભક્તો માટે ખાસ વાત કરું એકાદશીના દિવસે અનાજ ન ખાવું એ જ સાચું વ્રત છે ઉપવાસ કરવો એ એકાદશી નથી અન્નનો ત્યાગ એ એકાદશીનું વ્રત છે તમને કંઈ બીમારી હોય તકલીફ હોય તો ફરાળ કરો અને હવે તો ફરાળ કેવું સરસ અનાજ કરતા સારું અમારા સંતો તો ફરાળી શું શું બનાવે ફરાળી ઢોકળા ફરાળી ઇડલી ફરાળી રોટલી ફરાળી પૂરી ફરાળી શીરો બાકી સૂર્યો ચાલુ દિવસે તો ચાર રસ હોય ખાલી રોટલી શાક દાળ ભાત પણ અગિયાર રસ કેટલા રસ અગિયાર રસ પૂરેપૂરા ભેગા થાય ત્યારે જ અગિયાર રસ થાય પણ આ વ્રત આપણે કરીએ મહારાજને વાલું આ વ્રત છે કરોડો જન્મના પાપ જીવને વળગ્યા છે એ ધોવાની સામર્થ્ય આ વ્રતમાં છે હમણાં આપણે સાંભળ્યું ને મહાન ભયને ટાળનારી અને પાપ માત્રને પાપ માત્ર થી મુક્ત કરનારી એવી એકાદશી છે આપણે બે ત્રણ વાર વાત આવી ગઈ છે એટલે બહુ રિપીટ નથી કરતા પરંતુ એકાદશી નું વ્રત કરજો જ કિમો ન લેવા હોય ને રેડિયેશન થી બચવું હોય ને એકાદ એકાદશીનું વ્રત સારું કરશું તો એક કિમોમાંથી ભગવાન બચાવી લેશે એકાદ આપત્તિમાંથી ભગવાન ઉગારી લેશે એકાદ મહાન રોગ એકાદ મહાન ભય આમાં આવ્યું મહાન ભયને ટાળનારી અને પાપ ને તારનારી એકાદશી છે ભયને ભાંગે છે કોઈ રોગનો ભય હોય શત્રુઓનો ભય હોય બીજો કોઈ ભય હોય અને પૂર્વજન્મના કંઈક કર્મ કઠણ હોય પાપ ખરાબ હોય વારંવાર એક તારબ્ધ કર્મ આગળ આવીને ઉભા રહેતા હોય નડતા હોય તો એમાંથી મુક્ત થવા માટે આ વ્રત એ આપણા માટે શાસ્ત્રોએ બતાવેલું છે બધા હરિભક્તો મહારાજ માટે અનેક પ્રકારની ભેટ લાવ્યા છે પેંડા લાવ્યા બરફી લાવ્યા પાકી કેરી લાવ્યા ઘણા કેળા લાવ્યા ભક્તોનો ભાવ જોઈને તે કેળાને શહેરી ખૂબ જ પ્રેમથી જમ્યા વારંવાર તેના વખાણ કર્યા ફરાળ કરતા કરતા શ્રીહરી દરબારોની સામે દેખતા ને તેમને ફરાળ કરાવતા હતા તેમને પોતાના અનન્ય સખા જાણીને તાનમાં આવી જતા અને તેમની સાથે થોડી મજાક પણ કરતા શ્રીહરિએ અપાર પ્રેમથી સંતોને પણ ફરાળ કરાવ્યું બ્રહ્મચારીઓને વિપ્રોને ફરાળ કરાવ્યું તેમજ બીજા હરિભક્તોનો તો કોઈ પાર જ ન હતો તેમને પણ ફરાળ કરાવ્યું વારંવાર આવો મોકો આવતો નથી એમ જાણીને તથા શ્રીહરિની પ્રસાદી છે એમ માનીને સહુએ પૂરી રીતે ફરાળ કરતા શ્રીહરિ આવીને હિંડોળા ઉપર બિરાજમાન થતા વિવિધ પ્રકારના વાજિંત્ર વાગતા સંતો પ્રેમથી કીર્તન ગાતા હરિભક્તો સારા સારા વસ્ત્રો અને ઘરેણા વગેરે પૂજાનો સામાન લઈને આવતા શ્રીહરિને અંગે ચંદન ચર્ચીને ફૂલહાર પહેરાવતા માંગરોળના નવાબે મનમાં વિચાર કરીને સમય અનુસારે ઘણા ભારે વિરણવાળા બે પંખા શ્રીહરિને માટે મોકલ્યા આનંદાનંદ મુનિએ અને જેરામ બ્રહ્મચારીએ તે પંખા ઉપર પાણી છાંટ્યું શ્રીહરિને બંને બાજુએ એક એક ઊભા રહીને મનને ગમે તેવો પવન વીંજવા લાગ્યા તે વખતે નવાબે સોનાનો વરખ પીગળાવીને એક પત્ર લખીને મોકલ્યો હતો હોય એનાથી સાચા સુવર્ણ અક્ષરથી પત્ર લખાવીને મહારાજ ઉપર મોકલ્યો હતો ખાસ મારે આ પત્ર વાંચવો હતો એટલે થોડી આગળની કથા આપણે ઉતાવળથી વાંચી એક મુસ્લિમ રાજા અને પત્ર લખે છે કોના ઉપર ભગવાન સ્વામિનારાયણ ઉપર ઈસ્લામ ઇન્કાર્નેશન ઓફ ગોડ સ્વીકારતું જ નથી ઈસ્લામમાં એવી ઘણી કથાઓ છે કોઈ માણસ એમ કહે હું તો બ્રહ્મ છું હું તો ભગવાનનો અવતાર છું આ મોટામાં મોટું પાપ છે ઈરાનના સંત મનસુર એવા જ્ઞાની સંત હતા એવા જ્ઞાની સંત હતા અનલ હક બોલ્યા કેટલી મોટીને સજા આપવામાં આવી બે લાખ માણસોની વચ્ચે ઈરાનના એ સંતને સૂળી ઉપર ચડાવ્યા જીવતે જીવતા પેટમાં ભાલા નાખ્યા તો પણ એની આંખમાં તેજ એવું ને એવું ગુણાતાનંદ સ્વામી યાદ કર્યા આવી તો અનેક કથાઓ છે જે ઇસ્લામ ને સ્વીકારવા તૈયાર નથી એ ઇસ્લામના એક રાજા અને ભગવાન સ્વામિનારાયણને પત્ર લખે છે આ પત્ર ખૂબ સરસ છે જેવી રીતે અનેક પ્રકારના સાહિત્ય છે રસશાસ્ત્ર છે નીતિશાસ્ત્ર છે ધર્મશાસ્ત્ર છે એવી રીતે પત્ર સાહિત્ય છે એ પણ અતિ મહત્વનું છે કોઈક વ્યક્તિના લખેલા પત્રો જેમ કે શ્રીજી મહારાજના સ્વહસ્તે લખેલા પત્રો એના ઉપર ખૂબ સારું સંશોધન થાય છે કારણ કે એમાં રિયાલિટી એવી ને એવી જળવાયેલી હોય છે મહારાજે પત્રો જે લખ્યા છે એ અલગ અલગ સમયના પત્રો તમે વાંચો તો તે સમયમાં કેવી પરિસ્થિતિ કેવું વાતાવરણ કેવો સત્સંગ હતો એ દેખાય આવે બીજી વાઘેલા કરીને ગુજરાતીના ખૂબ સારા લેખક એણે ભગવાન સ્વામિનારાયણના જીવન અને કાર્ય ઉપર લખેલું પુસ્તક એમાં ભગવાન સ્વામિયણના પત્રો ઉપર એને જે પ્રકાશ પાડ્યો છે વાંચવા જેવો છે વચનામૃત એ તો એકદમ મોડિફાઈ થયેલું સ્વરૂપ છે ચાર સદગુરુ એને ફિલ્ટર કર્યું છે ભગવાન સ્વામિયને મોહર મારી છે ખબર છે બટ ધ રિયાલિટી ઓફ ધ ટાઈમ ઓફ ભગવાન સ્વામિનારાયણ ધ કંડિશન ઓફ ધ સત્સંગ ઇન ધ ટાઈમ ઓફ ભગવાન સ્વામિનારાયણ જાણવી હોય તો પત્રમાં દેખાય એમનું શું વર્ચસ્વ હતું એમનું કેવું વ્યક્તિત્વ હતું અત્યારે કેમેરાઓ આવી આપણે જાણી શકીએ કેમેરાથી પણ મહારાજના સમયમાં કેમેરાઓ નહોતા આ પત્ર ભગવાન સ્વામિનારાયણનું સર્વોપરીપણ આ પત્ર ભગવાન સ્વામિયણનો મેગ્નેટિક પાવર આવા ઘણા પત્રો અત્યારે સત્સંગમાં પ્રસિદ્ધ છે એક સરમાલ કમ બ્રિટનના વાઇસ રોય ગુજરાતમાં આવે ગુજરાતની શાંતિ અને ક્રાંતિના કરતા સહજાનંદ સ્વામી છે આવું સાંભળી અને મળવા માટે બે વાર પત્ર મોકલે છે એક વાર નહીં કેટલી વાર બે વાર ઓબામા સાહેબ આવે ન્યુજર્સીમાં અને નટુદાદા પત્ર મોકલે આપણા ઉપર બે વાર કે પ્લીઝ એકવાર વિઝીટ આપજો તમે અમને તો ઇતિહાસ બની જાય કે નહીં આપણે મોકલી ઇતિહાસ ન બને ઇંગ્લેન્ડ નો વાઇસ રોય ઉડતી મુલાકાતે આવે અને એ વાઇસ રોય બબ્બે વાર પત્ર લખીને મોકલે આજી કરે પ્રભુ કા અમને પરમિશન આપો અમે આવીએ અથવા તો આપ દયા કરીને દર્શનદાન આપવા માટે પધારો બે વાર ભગવાન બીમાર હતા મહારાજને એમ થયું આટલો મોટો વાઇસ રોય દાદા ખાચરને ત્યાં આવશે દાદા ખાચર ને ખૂબ જ ઘસારો વેઠવો પડશે સરળ અને સુગમ એ છે આપણે સામે ચાલીને જઈએ આવ્યા મહારાજે શિક્ષાપત્રી આપી ઘટના જુઓ શું આપ્યું શું આપ્યું શિક્ષાપત્રી આપી ઇંગ્લેન્ડના વાઇસ રોયને ઇન્ડિયા આવ્યા હશે કેટલી ગિફ્ટ આપી હશે ત્યારે તો ઇન્ડિયામાં કેટલા નાના નાના ખંડિયા રાજાઓ હજારો હતા હજારો ખંડિયા રાજામાં ખંડિત ભારત દેશ એના એક એક રજવાડાના રાજાઓ મળવા ગયા હશે અનેક પ્રકારની ભેટ સામગ્રી લઈને ગયા હશે લાખો ને કરોડો પ્રકારની ભેટો એને મળી હશે પણ એ વાઇસરોયે એ શિક્ષાપત્રીમાં શું જોયું હશે એ શિક્ષાપત્રીના લખનારા ભગવાન સ્વામિયાણમાં શું જોયું હશે કે ઇન્ડિયાથી ઇંગ્લેન્ડ પાછા જાય પોતાની અમૂલ્ય વસ્તુઓમાં સાથે શિક્ષાપત્રીને લઈ જાય પોતાના ઘરમાં રાખે કાયમ માટે એ શિક્ષાપત્રી આજે પણ ઇંગ્લેન્ડના મ્યુઝિયમમાં સચવાયેલી છે હવે તમે મને કહો કે ભગવાન સ્વામિયાણ કેવા સર્વોપરી નટુ દાદા કેવા સર્વોપરી તમે કોઈને સોનાની ચેન આપો સાચવે એ કઈ મહિમા નથી એક લખેલો કાગળ આપ્યો હોય પણ આને ખબર હતી કે આ વ્યક્તિ સામે છે ને અવતારી પુરુષ છે સર્વોપરી છે આમનો આ પત્ર નહીં આ તો મારા માટે પ્રસાદ છે આશીર્વાદ છે ઇંગ્લેન્ડમાં આજે પણ એક શિક્ષાપત્રી સચવાયેલી છે એવો જ એક ઐતિહાસિક પત્ર હું વાંચું છું સાંભળજો તમે સોનાના વરખને પીગળાવીને એક પત્ર લખીને મોકલ્યો હતો મથાળે શ્રીહરિનું નામ લખ્યું હતું નવાબ ઘણા સમજદાર અને નીતિ નિપુણ હતા શ્રીહરિને ઉત્તમ યોગ કળાના પારંગત અને પ્રસિદ્ધ યોગી જાણીને પત્ર લખનારા પોતે પોતાને માટે ચરણ સેવક આવો શબ્દ લખ્યો હતો તેમણે ઘણી જ ભાવનાથી પત્રમાં વિનંતી લખી હતી તેઓ દિલના સાફ હતા તેમને ધનની ચાહના ન હતી તેમણે લખ્યું હતું કે આપ અત્યંત તેજસ્વી અને મારા સાહેબ છો અમારા માલિક અને ઈશ્વર છો હું આપના ચરણનો દાસ છું મને આપના દર્શન કરવાની જ એક અભિલાષા રહે છે પત્ર સાહિત્ય બહુ મોટું છે હા રુક્મિણીજીએ જેના દર્શન પણ નહોતા કર્યા ખબર છે ને રુક્મિણીજીએ કૃષ્ણને જોયા નહોતા સાંભળ્યા ખાલી સુદેવ નામના ભૂદેવની સાથે રુક્મિણીએ પત્ર લખીને મોકલ્યો મારા લગ્ન લેવાઈ ગયા છે સાથે આવતીકાલે ગૌરી પૂજન હું કરીશ પછી લગ્નની શરૂઆત થશે પણ એ પહેલા આપ મારું પાણી ગ્રહણ કરવા પધારજો બાકી આ પ્રાણ હું છોડીશ અને પાપ તમારે માથે રુક્મિણીનો લખેલો પત્ર ઘણા એ સાંભળવું હશે આપણે એની બહુ લાંબી કથા નથી કરવી પણ એ કેટલો પ્રેમ ભરેલો પત્ર છે ક્યારેક સભામાં લેવા જેવો છે આમ તો એના ઉપર આખી કથા થાય એવી છે ભગત આજે પણ આજે પણ દ્વારિકામાં દ્વારિકાના મંદિરમાં રોજ સુતી વખતે ભગવાન શ્રી કૃષ્ણની પાસે બ્રાહ્મણો બેસે અને એ રૂકમિણીજી પત્ર વાંચે પછી ભગવાન સુવા જાય છે આજે પણ કર્માબાઈનો ખીચડો એ પણ એવો ને એવો જગન્નાથપુરીમાં આજે પણ એ ખીચડો ચાલ્યો આવ્યો છે વર્ષો વર્ષો સદીઓ આ પત્ર કેટલો મીઠો છે બે હૃદય આમાં ખુલ્લા થયા છે એક મુસ્લિમ નવાબ રાજાનું હૃદય અને એણે જે ભગવાન શ્રીના દર્શન કર્યા છે શ્રીહરીનું દર્શન બે વસ્તુ આમાં સત્ય પ્રગટ થઈ છે મને આપના દર્શન કરવાની જ એક અભિલાષા છે શેતાન ઘણા મનોરથો કરાવે છે ઈસ્લામમાં શેતાન એટલે ખબર ને કોણ આપણે જે માયા માનીએ ને જેવી રીતે માયા મનુષ્ય માત્રને ભગવાનથી દૂર કરે છે એટલે અતિ દુષ્ટ છે જીવનું કલ્યાણ બગાડનારું તત્વ જ માયા છે આપણે જેમ માનીએ છીએ એવી જ રીતે ઇસ્લામમાં કોન્સેપ્ટ ઓફ શેતાન ડેવિલ તમે કદાચ હમણાં સાંભળ્યું હશે બે ચાર પાંચ દિવસમાં જ હજની યાત્રા ચાલે છે હજની યાત્રામાં અરાફતનું મેદાન માઉન્ટેન ઓફ મર્સી એની યાત્રાને લોકો કરતા હોય છે ઈસ્લામમાં જે બેઝિક આદેશો છે એમાંનો એક આદેશ કે ઇસ્લામિક બિરાદરે જિંદગીમાં એક વાર તો હજની યાત્રા કરવી જ જોઈએ એ સફેદ કપડાં પહેરીને એકવાર હજની યાત્રા કરીને આવે પછી લોકો એને હાજી કહીને બોલાવે એનું માન વધી જાય એની પ્રતિષ્ઠા વધી જાય હજની પવિત્ર યાત્રામાં ઘણી બધી વસ્તુઓ છે મક્કા મદીના જે સાઉદી અરેબિયામાં છે એમાં કાબાનો પથ્થર છે એનો સ્પર્શ કરવાનો હોય છે સ્પર્શ કરે એટલે એમ માની લે કે અમે ભગવાનનો સ્પર્શ કરી લીધો ભગવાનની કૃપાને અડી લીધી અને પછી એ લોકો એક પથ્થર મૂક્યો છે એને શેતાનનું સ્વરૂપ માને છે અને શેતાનના પથ્થરને લોકો પથરા મારે સમજાતું નથી આ કેમ છે પણ ચાલો આવે છે રિવાજ અને સમાજ પણ ગાડરિયા પ્રવાહ જેવો છે વીસ લાખ માણસો ભેગા થયેલા હમણાંની વાત અઠવાડિયાની કરુણ માં કરુણ ઘટના પથ્થર મારવાનું શરૂ કર્યું એક પારંપરિક રિવાજ પ્રમાણે સાતસો આઠસો માણસો કચડાઈ ગયા વિચાર તો કરો નવસો હજાર માણસો તો હજી ઘાયલ થઈને પડ્યા છે ક્યારેક ક્યારેક લાગે આપણને ધર્મ આ નથી માફ કરજો વાત કરું સંત યાત્રામાં ગયા છે પથ્થર ન માર્યો અને એના જે હોય ને ઉપરે ઉપરી ખૂબ ટીકાઓ કરી રાબિયાને દંડ આપવા સુધી તૈયાર થયા પથ્થર કેમ ન માર્યો ત્યારે રાબિયાએ એટલો જ જવાબ આપ્યો મને તો દરેક જગ્યાએ ખુદાનું નૂર દેખાય છે હું ક્યાં પથ્થર મારું ચેતાન્ય પથ્થર મારવામાં સાતસો આઠસો માણસો કચડાઈ જાય હજાર માણસો ઘાયલ થઈ જાય હશે કંઈક એટલા માટે આપણને લાગે ધર્મસ્ય તત્વ નિહિતમ ગુહાયામ સત્યને સમજવા માટે સાધુનો સંગ જરૂરી છે શાસ્ત્રનો અભ્યાસ જરૂરી છે કેવળ પરંપરા આપણને સત્ય નથી સમજાવતી ધર્મ એટલો જળ નથી ગંદુ થાય ને પાણી એ કોઈને ચોખ્ખા ન કરી શકે બંધિયાર પાણી એ ગંદુ થાય ગંદુ પાણી કોઈને ચોખ્ખા ન કરી શકે પાણી વહેતું હોય ને તો જ બધાને ચોખ્ખા કરી શકે એમ ધર્મ છે એ જયારે બંધિયાર બની જાય ને ત્યારે એ ધર્મ કોઈનું કલ્યાણ ન કરી શકે સમય પ્રમાણે યુગ પ્રમાણે સમાજ પ્રમાણે ધર્મ પણ પરિવર્તનશીલ છે દેશ કાલ વયો વિત્ત જાતિ સત્યનું સારત આચારો વ્યવહાર નિષ્કૃતમ ચૈવાવ ધાર્યતા શાસ્ત્ર નો નિર્ણય છે એટલા માટે દુઃખ થાય આ પત્ર વાંચીને મને આનંદ એટલા માટે થાય છે કે કઈ પરંપરામાંથી આવેલા માણસને અને ભગવાન શ્રી શ્રીહરિ પ્રત્યે આવું ખેચાણ થાય એનો અર્થ જ છે મારો મહારાજ સર્વોપરી છે એનો અર્થ જ છે મારા મહારાજનું નૂર કંઈક એવું હતું ને એ પુરુષોત્તમ નારાયણનું તેજ કંઈક એવું હતું ને એમાં કંઈક તારાઓ વિલીન થઈ ગયા પત્ર જુઓ કેવો સરસ લખ્યો છે મને શેતાન મનોરથ કરાવે છે એટલે કે મારું મન આ માયા એટલી હરામી છે મારા મનમાં જાત જાતના ઘાટ સંકલ્પો થયા કરે છે પણ પ્રભુ મારા હૃદયમાં તમારા દર્શનની ઈચ્છા તો એવી ને એવી છે જ્યારથી આપની વાત મારે કાને આવી છે ત્યારથી મને આ રાજ્ય અને તેની સત્તા ગમતી નથી અબ્રાહિમ લિંકન એના છોકરાને સ્કૂલમાં ભણવા મોકલે અને સ્કૂલના ટીચર ઉપર એને પત્ર લખ્યો અમે એમએસ યુનિવર્સિટીમાં ભણતા હતા વેદાંતથી અમારું ગ્રેજ્યુએશન સેરમની હતું નરેન્દ્રભાઈ મોદી ચીફ મિનિસ્ટર ચીફ ગેસ્ટ તરીકે હાજર હતા એમના હાથે મને ગોલ્ડ મેડલ મળ્યો તમે જાણો છો એમનું મુખ્ય પ્રવચન જ હતું ને પછી બધાને સર્ટિફિકેટ આપવાના આ બધું વિધિ હતો એક કલાકનું એમનું પ્રવચન એમણે એક કલાક આખે આખો અબ્રાહિમ લિંકનના પત્ર વાંચવામાં કાઢેલો મને યાદ છે હજી એક એક શબ્દો યાદ છે એમના ત્યારે મેં વાંચેલો પછી મેં પત્ર વાંચ્યો પણ આપણને થાય ક્યારેક ક્યારેક માણસના હૃદયમાંથી નીકળેલી વાત શાસ્ત્રની વાત જેટલી પવિત્ર બની જતી હોય છે એકસો વીસ વર્ષ પહેલા બિરલાજીએ એમના દીકરાને લખેલો કાગળ દિવાળીના દિવસે લખ્યો છે કાગળ તમે વાંચો તો ખ્યાલ આવે ક્યારેક વાંચીશ એટલા માટે કહું છું પત્ર સાહિત્ય એ હૃદયની ખુલ્લી છબી છે ખોટા કાગળ તો બહુ લખાતા છે લવ લેટર તો નિર્મળ પ્રેમ સત્ય સભર પ્રેમ એવા ઐતિહાસિક પાંચ પચીસ પત્રો ખૂબ જ પ્રસિદ્ધ છે એમાંનો એક પત્ર મુસ્લિમ નવાબ માંગરોળના ભગવાન શ્રીહરી માટે લખે છે આખા સંસારના નાડી પ્રાણ આપના હાથમાં છે એમ હું જાણું છું સમગ્ર જગતમાં આપનું જ એક તેજ છે એમ જાણીને હું આ પત્ર લખીને મોકલું છું આપ તો દિલને જાણનારા છો આપની આગળ હું કશો પડદો રાખતો નથી અને અમે તો નરકના અધિકારી છીએ આપ આવીને અમારો ઉદ્ધાર કરજો બહિસ્તકે કે માલિક ઇસ્લામના પાયાના જે સિદ્ધાંતો છે એમાં બહિસ્ત જન્નથ સ્વર્ગ બહિસ્ત કે માલિક નીતિ દેખવામાં વિવેક કર્યો છે આપની નીતિ બહિસ્તની સીડી છે નીતિ એટલે નિયમો ધર્મો તમારી આજ્ઞા તમારી આજ્ઞા છે એ જ સ્વર્ગની સીડી છે એટલા માટે જ મેં આ પત્ર લખીને બંધ કરી દીધો છે બેડી દીધો છે આ વાતને આપ અને મારું દિલ બે જ જાણે છે બીજાને કાને વાત જવી જોઈએ નહીં આ દુનિયાની વાત તો કંઈક ઓર જ છે અને તેથી જ લોકો સાહેબના ચોર બની રહે છે દુનિયાભરના દુનિયાવી માણસો તો ઈશ્વરના ગુનેગાર છે ઈશ્વરના ચોર છે આજે હું તમારી પાસે કોઈ પણ વાતની ચોરી કર્યા વગર એકરાર કરું છું કન્ફેસ કરું છું ઇસ્લામમાં એકરાર ક્રિશ્ચિયાનિટીમાં કન્ફેશન હિન્દુ ધર્મમાં ક્યારેક દુઃખ થાય આપણે જાહેર નથી કરવાનું પણ ક્યારેક ભગવાનની પાસે બેસીને આપણે પશ્ચાતાપ તો થવો જોઈએ હે ઠાકોરજી એ કામ એવા વાકી ધા મેં એ મને કહેતા શરમ આવે એ આંખ મારી તલસે છે શ્રીજી તારા રે દર્શનની આંખ મારી તલસે છે શ્રીજી તારા રે દર્શનની એ શ્રીજી મારા હૈયા માં તારી ભક્તિ ભરી દે જે નામ તારું શ્રી ઘનશ્યામ મારી જીભે જડી દે મારી જીભે જડી દે જે આપણને ક્યારેક તો પશ્ચાતાપ થવો જોઈએ ખોટું કરનાર માણસને જ્યારે ખબર પડે છે કે મારાથી ખોટું થઈ ગયું એ સુધરવાનું પહેલું પગથિયું છે અધર્મથી નિવૃત્તિનો સંકલ્પ જ એ ધર્મનું પહેલું પગથિયું છે શિક્ષા પત્રની શરૂઆત મહારાજે કરી કોઈ પણ પ્રાણીની જાણીને હિંસા ન કરવી માળા ચાલુ કરી દીધી એટલે આપણે હરિભગત નથી થઈ ગયા કથામાં બેસી ગયા ડાયા થઈને એટલે આપણે હરિભગત નથી થઈ ગયા આપણા હૃદયમાંથી ક્યારેક તો નીકળે પાપ કર્યા છે એવા એ મેં પાપ કર્યા છે એવા હું ભૂલ્યો તારી શેવા એ મારી ભૂલો ના ભૂલનારા તારી કરુણાનો તારી કરુણાનો કોઈ પાર નથી પ્રેમાનંદ સ્વામી મહારાજ પાસે એમ કહે મેં તો ગુનેગાર તેરા હો સ્વામી મેં તો ગુનેગાર ભગવાનની આગળ આપણે કંગાળ બનીશું ને ભગવાનની આગળ આપણે ખુલ્લા ભગવાન કરી લેશું પ્રભુ અમારી તારી કૃપા અમે ક્યાં સાધનો કર્યા આ તો અમારો નરો દંભ છે ઈસ્લામની વાત આજે આવી છે ને ઈસ્લામની થોડી વાત લઈને આવ્યો છું બહુ નાના હતા ત્યારે ગુરુજી મને વારંવાર ટકોર કરતા કે બધા ધર્મોનું આપણે જાણવું જોઈએ મને ખાસ આગ્રહ કરીને દુનિયાના આઠ ધર્મો ઉપર ફિલોસોફીથી સ્ટડી કરવા માટે ગુરુજીએ પેશિયલ મોકલેલો સિન્તોષ જાપાનનો ધર્મ છે કન્ફ્યુશિયસ ચાઇનાનો ધર્મ છે ઇસ્લામ છે સિખિઝમ છે ઇસ્લામની વાત આવે કોઈ ધર્મ ખોટું કરવાનું શીખવાડતો જ નથી દુખની વાત એ છે ધર્મને સમજનારા અને સમજાવનારા એ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે ધર્મને ડાયવર્ટ કરી નાખ્યો છે અમે કંડારીની પાસે કલ્લા નામનું ગામ છે ત્યાં ફેજ ચેરિટેબલ ટ્રસ્ટ ચાલે છે વાહિદ અલી બાબા છોટે સરકાર એમના પિતાજી છેલ્લા ઘણા વર્ષોથી ગરીબ પરિવારો માટે એક્ટિવિટી કરે છે બસીરભાઈના બધા મુસ્લિમ બંધુઓ આપણા કંડારી ગુરુકુલમાં ઘણી વાર આવી જાય છે ઘણી સમાજમાં બે ચાર પાંચ પાત્રોને લીધે આખા સમાજને બહુ દુઃખી થવું પડતું હોય છે સુફી સંત આ વાહિદ અલી બાબા સાથે અમે ઘણી વાર મળ્યા છીએ એમના એક બે પ્રસંગમાં જવાનું પણ થયું છે આપણને દુઃખ થાય ઘણીવાર સુકાની ભેગું લીલું પણ બળે છે દરેક જગ્યાએ કોઈક પાત્ર સારું હોય જ છે આખી જાતિને આખા સમાજને આપણે દોષ ન દઈ શકીએ પણ ક્યારેક ક્યારેક કોઈકમાં સંખ્યાવાઈઝ પ્રમાણસર અમુક વસ્તુ વધારે હોય હમણાં બે દિવસ પહેલાની વાત નરેન્દ્રભાઈ મોદીએ કેવી કરી અમેરિકામાં અત્યારે છે તમે જાણો છો કે યુએન હજી નક્કી નથી કરી શકતું કે વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ ટેરરિઝમ હજી શબ્દ બોલાય છે ગુડ ટેરરિઝમ અને બેડ ટેરરિઝમ વળી ગુડ અને બેડ આતંકવાદ એટલે શું એમાં સારું ને ખરાબ ખરેખર આપણને દુઃખ થાય માણસો પોતાના સ્વાર્થને ખાતર પોતાની લાગણીને મમતાથી क्य एवा डिसीजनों आपता जेने लीधे एक व्यक्ति ने नहीं आखे आखा छे बक्स देता है खुदा उनको उर्दू न प्रसिद्ध शायरी बक्स देता है खुदा उनको जिनकी किस्मत खराब होती है वो हरगिज नहीं बक्से जाते जिनकी नियत खराब होती है ઓ હરગી નહીં બક્ષે જાતે નિયત ખરાબ હોતી માણસની ભૂલને માફ કરવા તો ભગવાન બેઠા જ છે પણ માણસને આદત જયારે ખરાબ પડી જાય ને માણસનો અંતરનો આશય જ્યારે ખરાબ થઈ જાય ને ત્યારે ભગવાન માફ નથી કરતા એટલા માટે કહું છું ભૂલ થઈ જાય ઠાકોરજીને પાંચ દંડવત કરી અગિયાર દંડવત કરી હાથ જોડી માફી માંગી લઈએ નાની ભૂલ થઈ જાય કે મોટી ભૂલ થઈ જાય હાથ જોડીને પ્રાર્થના કરીએ પ્રભુ મને આ ભૂલમાંથી પાછા વળવાનું બળ આપો મારી ભૂલ સુધારવાનું મને બળ આપો દિલથી આવી પ્રાર્થના કરનારા બહુ ઓછા હોય છે ક્રિશ્ચિયાનીટીમાં આનો બહુ મોટો મહિમા છે કન્ફેશનનો બહુ મોટો મહિમા છે અહીંયા આવેક નામનું મેગેઝિન ક્રિશ્ચનોનું બહુ પ્રસિદ્ધ છે એ મેગેઝિનના ઘણા બધા આર્ટિકલો મેં વાંચ્યા છે એમાં એકરાર લોકો કરી લે છે આપણે તો ખોટું કરવાનું પાછા સારા હોય ખોટા કહેવાના અને પોતાનું ખોટું દબાવી પોતાની જાતને તો સર્વોપરી માની લેવાની હમણાં હિન્દુ ધર્મોનું નવું સ્વરૂપ ચાલુ થયું છે માફ કરજો આપણો અહંકાર આપણને મારી નાખે છે अपनामा भरेलू कपट प्रपंच, ख़लास करी नाखे थे बक्स देता है खुदा उनको जिनकी किस्मत खराब होती है वो हरगिज़ नहीं बक्से जाते जिनकी नियत खराब होती है न मेरा एक होगा न तेरा लाख होगा न तारीफ तेरी होगी न मजाक मेरा होगा गरुर न कर साह ए शरीर का गरुड़ न कर साह शरीर का मेरा भी तो खाक होगा और तेरा भी खाक होगा वाह वाह क्या शब्दों क्या चलखना रहे हैं जिंदगी भर ब्रांडेड ब्रांडेड करने वालों याद रखना कफन का कोई ब्रांड नहीं होता कोई रोकर दिल बहलाता है तो कोई हंसकर दर्द छुपाता है क्या करामत है कुदरत की जिंदा इंसान પાણી પાણીમાં ડૂબ જતા હૈા દેખાતા હેપા માર્યા છે ને આ મુસ્લિમ સુફી સંત કલ્લા ગામના એમને હું મળ્યો છું ઘણી વાર કલાકો સુધી એમની સાથે બેસવાનું થાય બધા પ્રકારની ચર્ચાઓ થાય પણ આપણને દેખાય ભગવાન એને માફ નથી કરતા જેનો આશય ખરાબ છે અને ભગવાન એને બધું જ માફ કરી દે છે જેનાથી અજાણતા ભૂલ થઈ છે જેને ભૂલને સ્વીકારી લીધી છે સારા રસ્તે માર્ગ માર્ગે ચાલવાની જેની તૈયારી છે ગજબની એકતા देखी લોકો કી જમાને મે ગજબ કી એકતા देखी લોકો કી જમાને મે જીંદો કો ગિરાને મે ઓર મુર્દો કો ઉઠાને મે જીવતો હોય ત્યારે પછાડે અને મરી જાય પછી ઠાઠડી માલિ ખંભે તેડે બોલો ભલા માણસો જીવતા ને તેડતા શીખો ગજબ કી એકતા દેખી લોકો કી જમાને મે જિંદો કો ગિરાને મે ઓર મુર્દો કો ઉઠાને મે જિંદગી મે ના જાને કોણસી બાત આખરી હોગી ના જાને કોણસી રાત આખરી હોગી मिलते झुलते बातें करते रहो यार एक दूसरों से ना जाने कौन सी मुलाकात आखरी होगी मुस्लिम संत कवियों रसखान रहीमन आहा रहीमन रोशन कीजिए शु आखी ने गया अकबर की दीकरी इतिहास में कहवाई शाहजादी પાછળથી કૃષ્ણના ભક્ત બની ગયા એક વૈરાગણ બની ગઈ અને શાહજાદીએ જે પદો લખ્યા છે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ પરક હો સયાની મેરે દિલકી કહાની એવા સરસ એને પદો લખ્યા છે હું કહેવા એ માગું છું કે મનુષ્ય બીજાને સુધારવાની જરૂર નથી જો પોતાથી શરૂઆત કરે ને તો બધા પ્રશ્નો હલ થઈ જાય અને જ્યારે સમાજમાં માણસે સામેના પાત્રને સુધારવાની વાતો કરી છે ત્યારે સમાજમાં પ્રશ્નો ઓછા નથી થયા ઉલટાના વધ્યા છે આ મુસ્લિમ નવાબ કરાર કરે છે હું તો નરકનો અધિકારી છું હું તો ગુનેગાર છું આ શેતાન મારા મનમાં કેટલા સંકલ્પો કરાવે છે આજે દિલ ખોલીને તમારી સામે વાત કરું છું આપણે ક્યારેય દિલ ખોલીને ભગવાન સાથે વાતો કરી એવો સરસ એને પત્ર લખ્યો છે ને હજી પત્ર થોડો બાકી છે આપણે આવતીકાલે વાંચીશું આમાંથી આપણે એટલું જ શીખવાનું ભગવાનની આગળ દિલ ખોલીએ અથવા જેના જીવનમાં આપણને ભગવાન દેખાતા હોય એવા સંત એની આગળ આપણે દિલ ખોલી નાખીએ કપટ છોડી દઈએ કપટ છોડીને માણસ જ્યારે સંત અને ભગવાન પાછળ આવે છે ને એના બધા ગુના ભગવાન માફ કરી દે છે અરે એક હસે પણ કપરું પડશે ભાઈ ઢાકવું નું કામ જે કઈ બીજા તારે એ લડવા પડશે કઈ બી જાપટનું કામ જે કપટ છોડી દો ખોટું બોલવાનું છોડી દો પોતાની જાતને મહાન દેખાડવાનું છોડી દો એવા રે અમે એવા તમે કહેશો તેવા નેચરલ જીવન બનાવી દઈએ આપણે એકવીસમી સદીનો મોટામાં મોટો પ્રશ્ન ક્યાં કહેંગે લોગ સબસે બડા રોગ ક્યા કહેંગે લોગ સબસે બડા રોગ માણસ પોતાની પોતાની જિંદગીના ભરોસે નથી જીવતો એનું જીવવાનું પ્રાણબિંદુ કયો છે લોકોને સારા થવા કરતા સારા દેખાવામાં વધારે રસ છે આજે આ દેશની ઈમાનદારી તો જુઓ તમે અમેરિકાના પ્રેસિડેન્ટ ક્લિન્ટન સાહેબ ને બિલ ક્લિન્ટન હા બિલ ક્લિન્ટન એની સામે દાવો મંડાય અને કોર્ટમાં એકરાર કરી લઈ જાણો છો ને તમે આંખમાંથી આંસુ પાડી દે અમેરિકાની જનતાને માફ કરી દે અમેરિકાનો પ્રેસિડેન્ટ એકરાર કરી શકે અને અમેરિકાની જનતાને માફ કરી શકે અને અમારા કોંગ્રેસના મિત્રો બધા દિલ્હીવાળા વાળા એના માટે આગળનો શબ્દ તો વાપરતો જ નથી હું શું શું એ લોકોએ પચાવી નાખ્યું છે કોલસા પચાવી દીધા શું ખબર નહીં હે પોતાની જાત સાથેની પ્રામાણિકતા એ આધ્યાત્મિકતાનો પ્રાણ છે પોતાની જાત સાથેની પ્રામાણિકતા આધ્યાત્મિકતાનો પ્રાણ છે હું આવો છું એ મને ખબર પડી જાય ને પછી બીજાને જાણવાની જરૂર રહેતી જ નથી આપણે આપણે આપણું જીવન ધન્ય બની જીવીએ શાક કાજે કોઈ અન્ય બની જીવીએ ગુલાબ ગુલાબ બનીને જીવે મોગરો મોગરો બનીને જીવે કોઈ પ્રોબ્લેમ જ નથી પણ ગુલાબને મોગરો થવું છે અને મોગરાને ગુલાબ થવું છે ઇન્ડિયા વાળાને અમેરિકાની સિટીઝનશીપ લેવી છે સીરિયા વાળા ને અમેરિકા આવું છે ને બધો પરથી ખસ એટલું જ બસ નાની નાની કહેવતો કેટલું શીખવાડી જાય હજાર શાસ્ત્ર વાંચન જે ન મળે સ્વમાવસ પરથી ખસ એટલું જ બસ હજાર વાર સાંભળીએ તો યાદ રહી જ ટાઈમે હમણાં કથા પૂરી થયેલા માંડશે પેલાનું શું થયું આનું શું થયું પરથી હટીએ સ્વમાં જીવીએ પોતાની ભૂલનો સ્વીકાર બહુ મોટી પ્રામાણિકતા છે બહુ જ મોટી પ્રામાણિકતા છે ક્યારેક ક્યારેક આપણને દુઃખ થાય ધર્મ જગતમાં એવા દંભી તત્વો ઝાઝા વધી રહ્યા છે કે ધર્મનો આંચળો ઓઢી અધર્મને પોસે છે તો ભૌતિક જગતમાં આજે અબ્દુલ કલામ સાહેબ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ બની આવે મેં તો હમણાં થોડા ઘણા પ્રસંગો વાંચ્યા રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ બની આવે કેટલો સામાન લઈને આવ્યા હતા ઇતિહાસમાં વાંચજો તમે કેવી રીતે નીકળ્યા હતા રાષ્ટ્રપતિ ભવનમાંથી વાંચજો પ્રામાણિકતા હોય છે માણસોની આવા પ્રામાણિક તત્વો જયારે હોય છે ને એની સાથે ભગવાન હોય છે તમે હૃદયથી જયારે પવિત્ર થઈ ગયા ને પછી માળા કરો છો નથી કરતા પૂજા કરો છો નથી કરતા એનો અર્થ એવો નથી છોડી દઈએ હનુમાનજી પૂજા નહોતા કરતા પણ હૃદયથી પવિત્ર હતા આપણે પૂજા એ કરીએ દૂધમાં પગ રાખીએ અને પાછા દહીંમાંય પગ રાખીએ રામ રામરામય કરીએ આ દંભ આ કપટ આ પ્રપંચ આ પાખંડ કળિયુગની અંદર એટલું બધું વ્યાપક થઈ રહ્યું છે અને ધર્મ જગતને ખલાસ કરવામાં સૌથી મોટા મોટો ભાગ આ દંભ કપટ અને પાખંડનો છે એટલા માટે આ પત્ર જેટલો સરસ છે આવતીકાલે થોડો વાંચીશું આપ સર્વે ભક્તો મંતવ્ય લખો છો મને ખૂબ આનંદ થાય છે પરંતુ દરરોજ કથામાંથી એકાદ સારી વાત લખવાનો આગ્રહ રાખો ઓનલાઈન તમારું મંતવ્ય એ ઓનલાઈન નથી તમે આપેલું નાનું મંતવ્ય પણ તમારા મગજમાં તમારા જીવનમાં અને તમારા જીવન દ્વારા તમારા પરિવારના જીવન સુધી ખૂબ સારી અસર કરશે આ વાત તમે મહિના મહિના પછી અનુભવશો બોલવું એ જુદી વાત છે સાંભળવું એ જુદી વાત છે આ બંને કરતા સમજવું એ ઊંચી ભૂમિકા છે સમજીશું તો સ્થિર થશે મગજમાં યાદ રહેશે યાદ હશે તો ક્યારેક સમય આવશે ને કામ લાગી જશે ને તો આપણે મોટી હોનારતમાંથી બચી જશું ઓનલાઈન બધા ભક્તોને મારો આગ્રહ કેનેડાવાળા ભક્તો ઓસ્ટ્રેલિયાવાળા ભક્તો યુકેવાળા ભક્તો કથા સાંભળો જ છો તો કથાનું કંઈક નાનું મંતવ્ય ઓનલાઈનમાં લખો બોલો ઘનશ્યામ મહારાજની જય